राजकोट જિલ્લાના ઉપલેટા શહેરમાં 9 દિવસ નવલા નોરતાની જમાવટ જોવા મળી રહી છે। શહેરમાં વિવિધ જગ્યાએ અને પાર્ટી પ્લોટમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે બ્રહ્મ સમાજમાં પણ નવરાત્રીને લઈ 4 દિવસ માટે સુંદર આયોજન કરાયું છે, જેમાં તમામ બ્રહ્મ સમાજના આગેવાનો, મહિલાઓ અને બાળાઓ નવરાત્રી મહોત્સવ નિમિત્તે માતાજીની આરાધના કરી રહ્યા છે। આ આયોજનમાં બાળાઓ દ્વારા 1.5 મહિના અગાઉ રાસ ગરબાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી। આ 4 દિવસીય આયોજનમાં તમામ બાળાઓએ વિવિધ આરાધના ગરબા સહિત તલવારબાજી ગરબા પણ કર્યા હતા। આ સમગ્ર આયોજનમાં સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ અન્ય સમાજના પ્રમુખો આગેવાનો હાજર રહ્યા હતા। જિજ્ઞેશ જયંતિલાલ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા। આખા વર્ષની અંદર આપણો મોટામાં મોટો તહેવાર અને માં જગદંબાનું સ્વરૂપ જેમાં આપણે જોઈએ છીએ તે નવરાત્રી, તો સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં સમાજના દરેક ભાઈઓ બહેનો બાળકો દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે। અમારા નવરાત્રી મહોત્સવમાં અમારા આમંત્રણને માન આપી વિવિધ સમાજના પ્રમુખો તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખો તથા ઉપલેટા શહેરના દરેક મહિલા મંડળના સભ્યો અહીંયા હાજર રહી અમારા જે આયોજન છે એમાં શોભામાં અભિવૃદ્ધિ કરેલ છે। અમારા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન પૂર્ણ થયા બાદ શરદ પૂનમને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ચંદ્રગ્રહણના દિવસે અમે શરદ પૂનમનું આયોજન બીજે દિવસે રવિવારે આયોજન રાખેલ છે। તે દિવસે પણ અમારું બહોળી સંખ્યામાં સમાજના દરેક માણસો હાજર રહી અને શરદ પૂનમ્યાનું પણ મહોત્સવનું અમે આયોજન કરેલ છે। તો આ આયોજનની અંદર દરેક સમાજ તરફથી અમને સાથ અને સહકાર મળેલ છે। દરરોજ રાત્રે પૂર્ણાહુતિના આરે આપણે અલ્પાહાર તથા ફરાળનો પ્રોગ્રામ રાખેલ છે। બોલો શ્રી અંબે માતાજી જય। ઓકે, જય પરશુરામ બધાને। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જે આપણે અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, જે દરેક સમાજ પોતાનો અને આપણે હિન્દુ સંસ્કૃતિમાં જે આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ, નવરાત્રી એટલે માં શક્તિની આરાધના, તો માં શક્તિની આરાધના કરવા માટે રાસ ગરબાનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે। રાસ ગરબા દ્વારા અમે લોકોએ સતત 1.5 મહિનાથી બ્રહ્મ સમાજની તમામ માતા બહેનો દીકરીઓ રમી શકે, ગરબા દ્વારા માં શક્તિની આરાધના કરી શકે એના માટે અમે પ્રેક્ટિસ કરેલી છે 1.5 મહિનો, અને એનું આયોજન કરેલું છે, જે ખૂબ જ સફળ રહ્યું છે આજે। અને હજુ પણ અમારે શરદ પૂનમને દિવસે માં શક્તિની ફરીથી એક આરાધના કરવાની છે। આ ઉપરાંત આ વખતે સમસ્ત બ્રહ્મ સમાજના બહેનો દ્વારા તલવારબાજી કરવામાં આવી છે, જે અંતર્ગત ઘણી દીકરીઓએ નવેથી સરથી માં શક્તિની ઉપાસના તલવારથી પણ થાય છે એ સાબિત બ્રહ્મ સમાજની દીકરીઓએ કર્યું છે। એટલે હું સમસ્ત બ્રહ્મ સમાજ વતી તમામ વર્ણનો, તમામ લોકોનો પણ આભાર માનું છું, અને હવે પછી પણ તમામના સહકારથી અમારા બ્રહ્મ સમાજ દ્વારા અને બધી મહિલાઓ દ્વારા માં શક્તિની ઉપાસના થાય એવો પ્રયાસ અમે કરશું। જય પરશુરામ, હર હર મહાદેવ।